Sadanandam bodhi smitaruchir purne duvadana prafullam bhojanma chadasadrasa sovakshi yugala kripa paravara srita sakala jivati sukhado mahasreyo murti jayati sahinarayana muni varniveshramaniya darshanam Mandahasaruchiradnanambhujam Pujitam suranarotameramuda Dharmanandanamaham vechintaye Om Yavtarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktune Yathi Jai Swaminarayan Sadguru Nishkulanand Swami Dhirajakhyan Granthani Andar Kadvu 40 એમાં છેલ્લે કથા લખે છે રાજા જનકની રાજા જનકની કથા લખીને સ્વામી સમજાવે છે કે જેવી જનકની સમજણ સંસારમાં રહીને હતી એવી સમજણ જે મોક્ષના માર્ગે ચાલેલો હોય એની જોઈએ સ્વામી કહે છે અનસમજણ આપણી છે એને દૂર કરવી સ્વામી કે રાજા થયો હોય ને ખટરસ ખાવા મળતા હોય ને પછી ડોળા દેખીને એનું મન જો ડગી જાય એને સારા સારા મેવા મીઠાઈ ખાવા મળે છે છતાંય પીપરની ટેટી બેફી ટેટી દેખીને એનું મન જો ડગી જાય તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કંગાલ છે આવું સ્વામીએ છેલ્લે સ્ટેટમેન્ટ આપ્યું છે પછી સ્વામી આગળ એક પદ લખે છે પદ 10 સિદને રહીએ કંગાલ રે સંતો સિદને રહીએ કંગાલ રે સંતો સિદને રહીએ કંગાલ જ્યારે મળ્યો મોટો મહામાલ રે સંતો સિદને રહીએ કંગાલ રે સંતો સિદને રહીએ કંગાલ નિષ્કુળાનંદ સ્વામીએ સંતો એવો શબ્દ ઉચ્ચારણ કરે છે આનો અર્થ એવો નથી કે સ્વામી ફક્ત સંતોને જ કહે છે પણ બધાય મુમુક્ષુઓને સંતો હોય કે હરિભક્તો હોય આ બધાયને સ્વામી એમ કહે છે કે સિદ્ધને રહીએ કંગાલ જ્યારે આવો મોટો મહામાલ મળ્યો છે સહજાનંદ રૂપી માલ મળ્યો છે શ્રીજી મહારાજ રૂપી માલ મળ્યો છે આવો દિવ્યને અલૌકિક સત્સંગ મળ્યો છે જે સત્સંગની અંદર પશુનું પણ કલ્યાણ થાય છે એટલી ઊંચી શ્રીજી મહારાજની ઘરની પોતાની રીત લઈને આવેલા છે આવા મોટા મહારાજ મળ્યા પછી જે કંગાલ પોતાની જાતને માને એ ખરેખર વાસ્તવિક કંગાલ જ છે સ્વામી કહે છે કે જ્યારે આવો મહામોટો માલ મળ્યો આપણને શું નથી મળ્યું આપણને મહારાજના સ્થાપેલું પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ રૂપે મળ્યું પીવડા ઘનશ્યામ મહારાજ રૂપે આપણને પૂજ્યપાદ ગુરુજી દ્વારા આપેલું આવું પ્રેમ કરવાવાળું પ્રેમ થાય એવું ખેંચાણ થાય એવું સ્વરૂપ મળ્યું
આપણને મોટા પુરુષો એનો યોગ થયો એના દર્શન થાય છે એના સ્વરૂપો સમજાય છે આપણને પવિત્ર સંતોનો રાત ને દિવસ યોગ છે પવિત્ર ભક્તોનો યોગ છે જેને ભગવાન ભગવાનને વિશે હેતવાળા હોય ભગવાનને વિશે નિષ્ઠાવાળા હોય એવા ભક્તોનો યોગ છે નંદ પંક્તિના જે સંતો થયા એના કરેલા શ્રીજી મહારાજના અનુભવાત્મક શાસ્ત્રોનો યોગ છે આટલો બધો માલ જેની પાસે હોય અને યોગ એટલો સરસ છે કે આપણે ધર્મ પાળવો હોય ભક્તિ કરવી હોય વૈરાગ રાખવો હોય જ્ઞાન શીખવું હોય આ બધું સહજતાથી કરી શકીએ છીએ આપણને નથી રાજાઓનો કોઈ ત્રાસ આપણને નથી પાડોશીઓનો કોઈ ત્રાસ આટલી સુંદર વ્યવસ્થા શ્રીજી મહારાજે આપણને આ સત્સંગમાં લઈને કરી આપી આનાથી મહામોટો માલ શું હોય પણ જેને એ માલ બાજુ દ્રષ્ટિ નથી ને એ પોતાની જાતને કંગાળ માને છે સ્વામી વાતોમાં કહે છે ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં છે બાળક ચિંતામણીનો ઉપયોગ શું કરે એ કા કેરી પાડવા કરે કા કાગડો ઉડાડવા કરે પથ્થર સમજે ચિંતામણીને એમ સ્વામી કે ચિંતામણી તો છે આ મહારાજ મળ્યા ચિંતામણી તુલ્ય છે આ સંત મળ્યા એ ચિંતામણી તુલ્ય છે આ શાસ્ત્રો મળ્યા એ ચિંતામણી તુલ્ય છે પણ છે કોના હાથમાં બાળકના હાથમાં છે બાળકના હાથમાં ચિંતામણી છે એટલે એને ચિંતામણીની કિંમત નથી એટલે બાળકનું કંગાળપણું જતું નથી કોઈના હાથમાં કોહિનૂર હીરો હોય તો કોહિનૂર હીરા માટે એવું કહેવાય છે વર્ષો પહેલાંની વાત એવું મેં સાંભળેલું કે કોહિનૂર હીરાની કિંમતની સામે યુકે આખું અમુક વર્ષ 25-27-28 વર્ષ સુધી કોઈ કામ જ ના કરે તો જેટલું અત્યારે ખર્ચ છે એ દેશનો લોકોનો પગાર છે બધો જે હીરામાંથી નીકળી જાય એક હીરો 28 વર્ષ સુધી આવડા મોટા દેશને 25 વર્ષ સુધી મને આંકડો યાદ નથી જે વર્ષ હોય પણ એક હીરો આખા દેશના નાગરિકોને અમુક વર્ષો સુધીનું પોષણ પૂરું પાડે એવો હીરો છે પણ એ કોહિનૂરની જો ખબર જ ના હોય કારણ કે કોહિનૂર કહેવાય તો પથ્થરો સમજીને નાખી દે બીજો હીરો સમજીને નાખી દે પણ એ હીરાને યુકે ગવર્મેન્ટે 7 સિક્યુરિટી વચ્ચે મૂક્યો છે 7 સિક્યુરિટી વચ્ચે કેમ કારણ એટલું જ છે કે એની કિંમત સમજાયેલી છે એવા દેખાતા બીજા ઘણાય હીરા હશે પણ જેને કેરેટનું જ્ઞાન નથી જેને હીરાનું સંપૂર્ણ જ્ઞાન નથી એવા વ્યક્તિને તમે એક હાથમાં કાચ આપો કાચનો હીરો અને એક હાથમાં સાચો હીરો આપો તો બે હરખા જ લાગે જેમ કે આજે મને બે આપો તો મને બે હરખું જ લાગે કારણ કે આપણને હીરાનું જ્ઞાન નથી સોનાનું પૂરું જ્ઞાન નથી સોનું પિત્તળ બે દે તો હરખું જ લાગે આપણને હવે છે તો માલ ઘણો બધો એમાં પણ જાણ્યું નહીં અહીં સંતો દાગીના પહેરાવે ને તો પહેલાં એવું થતું કે થોડું સોનાનું હોય તો ઝીણું ઝીણું હોય પછી ખોટું હોય પાછું કેટલું હવે બે મિક્સ થઈ જાય તેને ઓળખવું મુશ્કેલ એને સોનાનો જાણકાર સિવાય કોઈ ઓળખી ના શકે પછી બે ડિપાર્ટમેન્ટ જુદા કરી દેવા પડે કે સોનું ધરાવવું હોય ને ત્યારે કબાટમાંથી કાઢવું લોકમાંથી અને પાછું ત્યાં મૂકવું એટલે એ સોનું બાકીનું મહારાજને આખું ધરાવેલું હોય દર્શન કરવાવાળાને કાંઈ ખબર ના પડે કે સોનું ધરાવ્યું છે કે શું ધરાવ્યું છે એને સોનું જ દેખાય પણ કેટલીક વાર સોનું ન પિત્તળ જ હોય આમ તો ભગવાનને નિષેધ છે ખોટો દાગીનો ના ધરાવાય ભગવાનને જેમાં સુગંધ ના હોય એવું ફૂલ ના ધરાવાય તો અમેરિકામાં સુગંધવાળું લાવું ક્યાંથી સુગંધવાળું અમેરિકામાં લાવું ક્યાંથી અહીં આગળ ગુલાબ શોભા બહુ સરસ આપે પણ સુગંધ તો તમારે ઉપરથી જ આપવી પડે એ તો ખાલી ડેકોરેશન માટે અહીં કોઈ સુગંધની પડી જ કે ડેકોરેશન જોઈએ તો ભગવાન પછી ચલાવે વાંધો નહીં હવે ભગવાનના ભક્તો રોજ શ્રીજી મહારાજને આવે એની સ્થિતિ હોય એ પ્રમાણે કરે હવે રોજ સોનાનો મુગટને સોનાના દાગીનાને સોનાનો થાળને બધુંય આપણે જ ધરાવવું હોય પણ મહારાજ તમે આપો પછી ધરાવીએ તમે આપો પછી ધરાવીએ પણ હવે તમે ભક્તોને ધીરે ધીરે આપો ભક્તો પછી એ પ્રકારનું લાવે કહો
जो भक्तों की स्थिति एवं करो रोज सोन उतरावे जेवी भगवान की इच्छा पण भगवान दयाळु छे चलावी ले के देश काळ प्रमाणे छे एटले चलावे सिद्ध ने रहिए कंगाल रे संतो ज्यारे मळ्यो मोटो महामाल पूरन ब्रह्म पुरुषोत्तम पामी खामी न रही एक वाल पूरन ब्रह्म पुरुषोत्तम पामी खामी न रही एक वाल अमल सहित वात ओ चरवे मानी मानी मन मानी हाल रे संतो सिद्ध ने रही ए कंगाल पूरन ब्रह्म पुरुषोत्तम पामी खामी न रही एक वाल आवा भगवान ने पाम्या पछी बिल्कुल एक प्रकार जरा पण वाल एटले जरा पण खामी रही नथी હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું કે રેલવે ટ્રેકનો ડબ્બો હોય એ રેલવેના ટ્રેક ઉપર પડ્યો હોય થર્ડ ક્લાસમાં ગણાતો હોય કાઢી નાખેલો હોય ખાલી વ્હીલ જ કામ કરતા હોય બાકી અંદર સીટે હરખી ના હોય અને કોઈ વસ્તુ ડબ્બાની લાઇટો હરખી ના હોય એવો ડબ્બો પડ્યો હોય ખરેખર ડબ્બો ડબ્બો જ હોય એવો હોય પણ હવે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અંદર એવી જરૂર પડી કે ભાઈ ગમે તે રીતે એક ડબ્બો તો જોશે જ થર્ડ ક્લાસે આવશે તૂટેલોય આવશે પણ થોડોક સામાન મૂકવા જરૂર છે ગુજરાત એક્સપ્રેસના ડબ્બા માની લો 150 છે એમાં આને 151મો જોઈન્ટ કરવાનો છે હવે આને જો વ્હીલ બધું સરસ છે જોઈન્ટ કરી દીધો અત્યાર સુધી રેલવે ટ્રેક પર જ્યારે પડેલો હતો ને ત્યારે બધા એને શું કહેતા હતા ડબ્બો છે એ પાછો થર્ડ ક્લાસમાં થર્ડ ક્લાસ અંદર કે ઊભોય ના રહેવાય એવી છે દશા લાઇટે નથી હરકી પંખાની તો વાત જ શું કરવી સીટોય બેસવાની નથી પણ સામાન ભરવામાં ચાલે એવો છે હવે એ ડબ્બો ગુજરાત એક્સપ્રેસના એન્જિન સાથે જોઈન્ટ થઈ ગયો છેલ્લો નાખ્યો છે ને છેલ્લો ગાર્ડના ડબ્બાની આગળ કે એને છેલ્લો નાખો આમે એને આગળ જગ્યા નથી અપાય એવી પણ રેલવે સ્ટેશન ઉપર ઊભા હોય માણસો અને ગુજરાત એક્સપ્રેસ જાતી હોય તો દરેક વ્યક્તિ શું કહેશે કોણ જાય છે ગુજરાત એક્સપ્રેસ જાય છે રાજધાની જાય છે કોઈ એમ ના કે ડબ્બો જાય છે થેક પહેલા ડબ્બાથી માંડીને 150માં ડબ્બા કે 151માં ડબ્બા સુધી બધા જ ડબ્બાનું નામ ગુજરાત એક્સપ્રેસ થઈ ગયું બધા જ ડબ્બાને રાજધાનીની સિમ્બોલ લાગી ગયો ફક્ત એન્જિન જ રાજધાની છે ડબ્બો રાજધાની નથી ફક્ત એન્જિન જ ગુજરાત એક્સપ્રેસ છે ડબ્બો નહીં ડબ્બો તો ડબ્બો જ છે એ જાતે ચાલવા સમર્થ જ નથી એને તો વ્હીલ છે એટલું સારું છે બાકી એને ખેંચવા પડે એવા જ છે એને કોક એન્જિન ખેંચે ને તો જ આ ડબ્બા ખેંચાય એમ આ જીવ બધા ડબ્બા જેવા છીએ આપણે આપણે બધા ડબ્બા જેવા છીએ પુરુષોત્તમ નારાયણ એન્જિન જેવા છે ને એના સદગુરુ એન્જિન જેવા છે એ આ ડબ્બાને ખેંચે તો પાર પડે એવું છે પણ ડબ્બો જોઈન્ટ તો રહેવો જોઈએ ને ડબ્બો હુકમાં હરખો ભરાય જ નહીં તે પછી આ તો બધા ફાસ્ટ એન્જિનો છે ને એટલે ફાસ્ટ એન્જિન એટલે પછી દોડે ને હરખો જો ઝેક વાગેલો ના હોય તો ડબ્બો ઉડીને ક્યાંય ઉડીને પડે ભાઈ વાંક એન્જિનનો કાઢે પણ હરખો જોઈન્ટનો તો થયો એમ કે જોઈન્ટ થયો હોય તો ઠેક પૂકી જ જાય એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ભગવાન સ્વામી નારાયણ આવા મળ્યા પછી કંગાળ શા માટે રહેવું રાક પણ ટાળી રે કીધાય અમને રાજવીરે દિન પણ ટાળી કીધા દાતાર રે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે કેટલું સરસ સ્વામીએ પદ લખ્યું સ્વામી કે રાંક પણા ટાળી રે કીધા અમને રાજવી રે દિન પણા ટાળી કીધા દાતાર અમે આજ સુધી તો ભીખ માગતા આવે તો જોઈએ તે આવો લઈ જાઓ
એવું સ્વામી કે છે, સ્વામીની કેપ ભરી વાત. શ્રીજી મહારાજ વર્તાલના 12મા વચનામૃતમાં કહે છે કે જેને ભગવાનનો પાકો નિશ્ચય હોય એને તો એમ વર્તે, મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચયને એમ વર્તે, મારા દર્શન કરે એનું કલ્યાણ ને મારી વાત સાંભળે એનું કલ્યાણ. પોતાના બળે નહીં, ભગવાન મળ્યા છે એના બળે, ભગવાન મળ્યા છે એના બળે. પુરુષોત્તમ નારાયણની વાત, ભગવાન સ્વામિનારાયણની વાત સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કરતો હોય તો પણ એ વાતને કોઈ સાંભળે તો એ જીવનું ચોક્કસ કલ્યાણ થાય. શાસ્ત્રોના અર્થને અવળા ન કરે અને શાસ્ત્રમાં જેમ છે એમ ભગવાનના ચરિત્રો ગાયા કરે, તો સામાન્ય જેવો જીવ ભગવાનના ચરિત્ર ગાતો હોય અને એને સામાન્ય જેવો જીવ સાંભળતો હોય તોય પણ બેય શ્રીજી મહારાજના ધામને પામે. કારણ એ છે પ્રતાપ મહારાજનો છે. આ શાસ્ત્રોની વાતો આપણે કરીએ છીએ, આમાં પ્રતાપ નિષ્કુળાન સ્વામી જેવા મોટા સત્પુરુષોનો ને શ્રીજી મહારાજનો છે. એ વાતને આપણે સમજીએ, બોલીએ, એ બધું એના પ્રતાપથી થાય છે, આપણી સમજણથી નથી થતું. વાત પણ આપણી સમજણથી નથી થતી અને સમજાતી પણ નથી સાંભળ્યા પછી. જો સાંભળ્યા પછી બધાને સમજાઈ જતી હોત તો કામ પૂરું થઈ ગયું હોત, પણ સાંભળ્યા પછી નથી સમજાતી. એવું છે, સાંભળ્યા પછી કેવું થાય ખબર છે? 1 2 3 4 4 5 6 7 8 7 6 5 4 3 2 1 અને જેસે થે. સમજાયું? દાવ તો બહુ કર્યા, કરાવેને ઓલી કસરત વ્યાયામના પીરિયડમાં કરાવતા શિક્ષકો, 1 2 3 4 5 6 7 8 પછી ઊંધા જાય, પછી કે જેસે જેવા હતા એવા. એમ જાજા ભાગના સત્સંગમાં છે ને કસરત કરે ખરા, કથા સાંભળે, કીર્તન ગાય, 1 2 3 4 હાલે, 5 દાડા ખરેખરો પાટોસો હોય તો 1 2 3 4 5 હાલે, પણ પછી પાછો આ જીવનો કેફ ઉતરી જાય. આ રોજ ડોઝ જોઈએ, ઘણા ઝુમ્મે ટુ ઝુમ્મે, કથા એની કેવી ખબર? ઝુમ્મે ટુ ઝુમ્મે, સેટરડે ટુ સેટરડે. આગલા શનિવાર સાંભળી હતી તે આ શનિવાર સાંભળી આવે, આટલા સુરવીર હોય. હવે એને તો ભગવાનનો કેફ ચડે કેમ? દારૂ પીવાવાળાને રોજ પીવો પડે તો કેફ રહે, એક દિવસ પીવે પછી 10 દિવસ ના પીવે તો નથી રહેતો. આ તો હરિરસ છે, આ હરિરસ છે. આનો નશો એવો છે કે બરાબર જો ધારીને પી લે તો આખી જિંદગી રહે, પણ આમ જો ખાલી પીવા ખાતર પીતો હોય ને તો એક મિનિટે ના રહે, ઉતરી જાય. ચમત્કાર છે આ નશામાં, જેને ચડી જાય છે એને મરતા સુધી ઉતરતો નથી, અને જેને નથી ચડતો ને એને એક મિનિટ રહેતોય નથી. એટલે વારે વારે પીવાની ટેવ પાડવી તો પછી નશો ચડશે આ હરિરસનો, અને ચડશે ને પછી એનો કેફ ચડશે, પછી કંગાળપણું નહીં મનાય. દારૂડીઓ હોય ને, દારૂડીઓ એને એને પછી ગાંડ પણ ઉપડે, સમજ્યા ને? તો પછી એ કે આખા મુલકનો રાજા હું છું એમ, એને લાગે કે ઠેક મોટા પ્રેસિડેન્ટની સીટ ઉપર હું બેઠેલો છું. ઓર્ડર નાખે, લેંગાનું ઠેકાણું નહીં, ખાટલાનું ઠેકાણું નહીં, ખુરશીનું ઠેકાણું નહીં ઘરમાં, ઓર્ડર નાખે, આમ થઈ જવું પડે. એટલે ઝૂંપડું છે ભાઈ, નશો ઉતરે પછી ખબર પડે કે રાજા ભોજ નથી, ગાંગો તેલી શું. આની અંદર રાજા ભોજ જેવો મારો રૂવાબ હતો એ તો નશાનો હતો, હાનો હતો? એમ આપણે ગાંગા તેલી જેવા છીએ, પણ પુરુષોત્તમનો નશો ચડી જાય ને, ઓલા નશા તો ખોટા છે. ઓલા નશા કોઈ દિવસ ગાંગા તેલીને રાજા ભોજ ન બનાવી શકે, પરંતુ પુરુષોત્તમ નારાયણ એવો પ્રતાપ છે કે સત્સંગની અંદર જેવો તેવો જીવ હોય, ગાંગા તેલી જેવો હોય, પણ જેને પુરુષોત્તમનો કેપ ચડી ગયો ને એ રાજા ભોજ થઈ ગયો, સત્સંગનો રાજા ભોજ થઈ ગયો. જેને પુરુષોત્તમનો કેપ ચડી જાય કે સર્વોપરી સર્વ અવતારના અવતારી જે અક્ષરધામમાં છે એ જ મારી નજરની સામે પ્રત્યક્ષ મને મળ્યા જ છે, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો,
ते तो कृपा करी छे तमे जीवन जानो छो केप एने चढ़े जेने पुरुषोत्तम नारायण स्वरूप ने जान्यु ज नथी एने शू केप चढ़े एने शू ए तो कंगाळ ज रहे एटले निष्कुळानंद स्वामी कहे छे पूरण ब्रह्म पुरुषोत्तम पामी खामी न रही एक वाल अमल सहित वात ओचरवी स्वामी के आनंद सहित उत्साह थी वात ने बोलवी मरेलो मरेलो के भगवान मड्या छे तो हूँ एमा मड्या छे तो मड्या छे केप थी को आ जीव ने केटला केप चढ़े जो रूपवंती स्त्री मड़े ने तेनो केप चढ़े ओळखो छो आ कोण छे आपड़ा हा भाई लई जजे ठेक उदी आरे जजो बेई શમશાન ઉદી નથી આવવાના અને અક્ષરાંશોની વાતોમાં તો કેવા કેવા દ્રષ્ટાંતો લખ્યા છે ધણી ધામમાં જાય તો હોનાના દાંત હોય એ અથોડી લઈને કાઢે મારીને કે આ હોનું શું કરવા જવા દેવું બોલો ધણી ધામમાં ગયો તો કે પોક મૂકીશું તો આ ઓલો સરસ મજાનો અંદર મલિંદો કર્યો છે ખાવાનો રહી જશે તે પહેલાં ઓલાએ તો ખાલી નાટક જ કર્યું હતું તાંહડું લઈને બાઈ ખાવા લાગી ખાધા પછી પોક મૂકી પછી બધા ભેગા થયા અને બાઈ કે હવે મારું શું થશે ઓલો ઊભો થઈને કે રહેવા દે તારો આખો ખેલ મેં જોયો હવે આ ઓળખાણ આપે જો જીવને કેપ કોના ચડે રૂપવંતી સ્ત્રી મળી હોય રૂપવાન પુરુષ મળ્યો હોય તો સ્ત્રીને કેપ ચડે ધન મળે ત્યારે કેપ ચડે સંપત્તિ મળે સ્થાવર સંપત્તિ ત્યારે કેપ ચડે માન મળે સન્માન મળે સમાજની વચ્ચે ત્યારે કેપ ચડે સમજ્યા મોટા શહેરમાં રહેવાનું મળે ત્યારે કેપ ચડે આ બધા કેપ ચડવાના બધા ઉપકરણો છે અને આ બધા કેપ ભલ ભલાને ચડે છે પોતાને રૂપ મળ્યું હોય તો ચડે છે ગુણ મળ્યા હોય તો ચડે છે પણ કેપ એક પુરુષોત્તમ નારાયણનો જ રાખવા જેવો છે આપણી અંદર સારા ગુણ પડ્યા હોય ને એનો કેપ રાખવા જેવો નથી નહીં તો એ ગુણ પણ માયાનું રૂપ ધારણ કરી લે એ ગુણ પણ આપણા કલ્યાણ માટે નહીં કલ્યાણ બગાડવાનું કામ કરે સદગુણો છે આપણી અંદર સારા ગુણો છે નિષ્ઠા છે ધર્મ છે ભક્તિ છે વૈરાગ છે પણ એનો એટલો કેપ નહીં કે જેટલો પુરુષોત્તમ નારાયણનો એ તો બધા સાધનો છે પુરુષોત્તમ નારાયણ છે તો એ બધા કામના એક એકડો ભૂસાડી માંડ્યા મીંડા 20 જોતા સરવારોનો જડ્યો રે ત્યારે કળે 20 એકડો ભૂસાઈ ગયો મહારાજ ભૂસાઈ ગયા અને પાછી મીંડા ચડતા જ રહ્યા હું ધર્મવાળો છું ભક્તિવાળો છું નિષ્ઠાવાળો છું સેવાવાળો છું શ્રદ્ધાવાળો છું ભક્તિવાળો આ બધા મીંડા છે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ જ એકડો છે કેપ પુરુષોત્તમ નારાયણનો નહીં સાધનનો નહીં બીજા કોઈ પણ વસ્તુનો કેપ એક મહારાજનો આવું જ એને રહેશે મહારાજનો મહારાજના મોટા સાધુઓનો આ શાસ્ત્રોનો આપણને મળેલા સંતો ભક્તોનો આનો કેપ વર્તે એ સાચો કેપ છે શાશ્વત કેપ છે એ કંગાળપણું હૃદયમાંથી કાઢી નાખે માટે સ્વામી કહે છે કે પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામીને વાત જ્યારે કરો ત્યારે અમલ સહિત ઉચરવી ઉત્સાહથી વાત કરવી આનંદથી વાત કરવી પુરુષોત્તમ નારાયણની વાત રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલ ને હાલ કેવા સ્વામીએ શબ્દો લખ્યા સ્વામી પણ જબરા ક્યાંથી શબ્દો ગોતી લાવે સ્વામી લાકડા વેરતા વેરતા ત્યાંથી શબ્દ સ્વામીએ ગોત્યા આ બધું પુરુષોત્તમ નારાયણની કલમે લખાયું સ્વામી કે મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલ ને હાલ ઘર લજામણી રાણી જાની રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો સીધને રહી એ કંગાલ સ્વામી કે રાજાની રાણી એ પાછી ભીખ માગવા નીકળી ઓહો કે કોણ કોણ નવી ભિખારણ આવી આવા સરસ મજાના કપડાં શણગાર આવડો મોટો અને ભીખ માગવા નીકળી તો કે આ કોણ છે આપણા રાજાની રાણી
અને રાજા સુધી સમાચાર ગયા કે મારી રાણી રાજ્યમાં ભીખ માગવા નીકળી છે. અને રાજાને જ્ઞાને તે કે આ તો મારા ઘરની લાજ લેશે, ખીજી પાડે વળી ખાલ, ચામડી ઉખાડ નાખી. ચાબુકે ચાબુકે મારી રાણી થઈને ભીખ માગવા કંઈ ઓછું પડે છે? બોલો રાજા નહીં. ગુરુજી દ્રષ્ટાંત આપે છે કે એક રાજાને એક એક ગમી ગઈ, એક નીચલી કોમની સ્ત્રી, સમજ્યા ને, દાંતન વેચવાવાળી ગમી ગઈ. હવે રાજાઓને તો ગમે એટલે શું, એક રાણીને, બે રાણીને, દસ રાણી નક્કી કર્યું કે ભાઈ બોલો આપણે રાણી કરવી છે આને. એટલે એના પરિવારવાળા કે સારું, આને દાંતન વેચવાનો ધંધો, એના કરતાં રાજાને ત્યાં શું વાંધો. દાંતન વેચવાવાળી બાઈ આમ તો એને લઈ ગયા, પછી રાજાને લગ્ન કર્યા. લગ્ન કર્યા, રાણી કરી દીધી. પણ રાણી કરીને તે બે મહિનાની અંદર તો હુકાઈ ગઈ, આખી લાકડા જેવી થઈ ગઈ. સરસ હતી એની જગ્યાએ હાવ એનું શરીર લેવાઈ ગયું. રાજાને થયું કે પહેલાં રૂપાળી લાગતી હતી, ના તો હાડપિંજર જેવું લાગે હવે. તે એવું જ છે ભાઈ, આમાં છે હું માલ, આમાં હાડકા, પાક, પરુ, વિષ્ટા, મળ, મૂત્ર, માંસ, લોહી, લીટ, આના સિવાય બીજો માલ આ શરીરમાં ભર્યો છે હું. ઉપર ચામડું મઢી દીધું. તે મૂરખ માણસ મોહમાં પામે છે. આને થયું કે હાડપિંજરું હાવ દેખાય છે, આવું કેમ? એટલે મોટા મોટા બુદ્ધિશાળી પ્રધાનોને પોતાના રાજ્યના ભેગા કર્યા કે ભાઈ મારે બહુ મોટી મૂંઝવણ થઈ ગઈ છે. બોલો ને રાજા, કે અત્યાર સુધી આટલી મૂંઝવણો ખોલી નાખી હતી, એક વધારે. રાજા કે બીજું કાંઈ નહીં, આ નવી પરનીન લાવ્યો છું ને, આવી ત્યારે તો એટલી રૂપાળી હતી, રૃષ્ટપુષ્ટ હતી, પણ હવે આ તો હાવ હાડપિંજર જેવી દેખાય છે, હવે જોવી ગમતી નથી. અને આવું કેમ થયું કે મારે ઘેર આવીને છપ્પર પલંગમાં હોવાનું ને રોજ મેવા મીઠાઈ જમવાના તોય એને હું ટીબી થઈ ગયો છું, આવું કેમ થયું? એટલે બધા પ્રધાનોય મૂંઝાય કે રાણીબા કેમ એમ હશે. પણ એક બુદ્ધિવાળો હતો, એ કે રાજાજી જો તમે મને 6 મહિના પ્રયોગ આપો અને રાણીબાને મને હોપી દો તો હું તમને પાછા હતા એવા કરી દઉં. તો કે વાંધો નહીં ભાઈ, કરને મારે તો જોઈવી પહેલાં મેં જોઈ હતી એવી જોઈએ, અને તે આટલું જોવું હતું. પ્રધાન લઈ ગયો. પ્રધાને કીધું કે એક સરસ મજાની રૂમ ગોઠવી, રૂમની અંદર પછી છે ને ગોખલા કરી દીધા, અને એની અંદર બટકું રોટલો મૂકે, રોટલો હુકાઈ ગયેલો રોટલો હોય ને બે દિવાસી એ મૂકે. ત્યાં બાઈ શું કરે, અને દાંતનો મૂકી આપ્યા થોડા. એટલે આના માઇન્ડમાં તો એક જ હતું, લેજે બાઈ દાંતન ને દેજે બાઈ રોટલો, આ આ એનું સૂત્ર હતું પાકું. હૃદયસ્થ થઈ ગયેલું, રાણી છું એવું તો ભાન જ નહોતું. આ જ એને તો એ જ હતું, હું તો દાંતન વેચવાળી બાઈ છું. એટલે ગોખલે ગોખલે જાય અને બૂમ પાડે, લેજે બાઈ દાંતન ને દેજે બાઈ રોટલો, એમ કરીને દાંતન મૂકે ને ઊભી ઊભી રોટલો ખાય. ઊભી ઊભી જ ખાય ને હુકો રોટલો, બીજું કાંઈ જરૂર જ નહીં. એને કાજુ કતરી ક્યાં પચે એવી હતી, એને ક્યાં લાડુ પચે એવા હતા. અને 6 મહિનાનો ટાઈમ નહીં, મહિનાની અંદર તો રાતી રાયણ જેવી થઈ ગઈ. બોલો, પ્રધાન રાજાને કે હાલો તમારા રાણીબા બતાવું. પ્રધાન લઈ ગયો, કાનામાંથી બતાવ્યા, જો રાણીબા, અરે કે આ તો મેં જોઈ હતી એવી જ થઈ ગઈ પાછી. બસ ત્યારે એને આ ઓરડામાં રાખજો, કે એટલે એવી ને એવી જ રહેશે. હજુ આનાથી રોજ પોસ્ટ કરવી હશે તો વાંધો નહીં, પણ આ ઓરડામાં રહેશે. તો રાજા કે મને આ ઓરડામાં એવો તો શું ચમત્કાર છે, આ ઓરડામાં એવો શું ચમત્કાર છે? તો કે કાલ સવારે આવજો એટલે બતાવીશ કે શું ચમત્કાર છે. એટલે પ્રધાને દાંતણ ને રોટલા ને આ બધું એની સિસ્ટમ પ્રમાણે ગોઠવી દીધેલું. પછી પ્રધાન કે જોજો, આવે આ જાડા થવાનો જે દવા છે, ઔષધ, એ આ છે. અને ત્યારે ઓલી બાઈ પછી એની ટેવ પ્રમાણે, લેજે બાઈ દાંતણ ને દેજે બા રોટલો, એમ રોટલો ત્યાંથી ટુકડો લે અને ઊભી ઊભી ખાય. રાજાએ જોયું, અરે તારી જાતની, કે આને હું દાંતણવાળી, આને હું ઠેક મારી રાણી રાજરાણી કરી, પણ આને દાંતણ વેચવાના સ્વભાવ ના ગયા, કાઢી મૂકો ક્યાંયથી, આવી દાંતણ વેચવાળી જોઈએ નહીં. આવું થયું. એમ પુરુષોત્તમ નારાયણ કે આપણે બધા દાંતન વેચવાવાળી જેવા છીએ. પુરુષોત્તમ નારાયણ કે મેં મારા દરબારમાં લીધા દુબળા ક્યાં થાય છે? સંસારમાં તો બહુ કેપ ભરી વાતો કરો છો,
આમ કરી નાખી અને પહાડ પાડી દે અને ગિરનાર ઉતારી દે અને મેરું ડગાવી દે ને આ તો બહુ કેફ વર્તે છે. સ્ત્રીનો, ધનનો, છોકરાનો, બોલો કેટલો કેફ વર્તે છે એનો. એટલે ભાઈ તમારો દીકરો નથી હારો, બહુ આમ ધમાલ કરે ને આ મળે તો અરે હોય હોય જ નહીં. અમારો કાનુડો એટલે કાનુડો, ગમે ને આ રાસ લે પણ અમારો કાનુડો છે. આવું છે હવે એના કેફ કેટલા, ખોટી વાતના કેફ કેટલા. ઓલા સાચી વાત કહે છે ભાઈ આ આ તમારા કાનુડાને હાચવા જેવો છે. તો કે ના ના, કાનુડો એટલે મારો કાનુડો, એ કરે જ નહીં. માખણની ચોરી કરતો હશે કોઈ દી? એ તો ચોરોનો સરદાર છે, એ ચોરી શા માટે કરે, બીજાને શીખવાડે. આવું છે કેફ કેટલા બધા ઊંધા જીવને ચડે છે. પુરુષોત્તમ નારાયણ મળે એના કેફ નથી ચડતા, પોતાની બુદ્ધિના કેફ ગણાને. આમ વિચારી શકતા હોય ને થોડું, આમ થોડું સરસ મેનેજમેન્ટ કરી શકતો, બુદ્ધિનો કેફ ચડે. કયો કેફ આ જીવને નથી ચડ્યો? બધા જ કેફ આ જીવને આજ સુધીમાં ચડ્યા છે. પરંતુ આજ સુધીમાં પુરુષોત્તમ નારાયણનો કેફ આ જીવને નથી ચડ્યો. સરસ ડિઝાઇન કરતા આવડે ને નીલકંઠ ભગત, મિક્સિંગ કરતા આવડે ને વિડીયો, તો એનો કેફ ચડે કે વાહ મને કેવું સરસ આવડે છે. પણ એવું કેફ નહીં, કેફ તો એક જ રાખવાનો કે આ મહારાજ, આ ગુરુજી, આ સાધુ, આ હરિભક્તો, આ શાસ્ત્ર, આ લોયાધામ મને મળ્યું. કેફ એનો, એ કેફ જેને રહે એ કેફ કોઈ દી ઉતરે નહીં. ઓલો કેફ તો ઉતરી જાય. આપણે ડિઝાઇનર હોઈએ ને તો કાલ આપણે ના શીખ્યા હોય ને એવું નવી ટેકનોલોજી આવે, નવો ડિઝાઇનર આપણા કરતાં 10 ગણો સારો આવે આવે ને. દુનિયામાં એવું થાય છે ને, આજે આ જોબો કરતા હોય, ડૉક્ટરો હોય, તો એને ભણ્યા જ કરવું પડે. કેમ? નવી નવી ટેકનોલોજી આવતી જ જાય. હજુ વિદ્યાર્થી જ હોય એ લોકો, અને જો ના ભણે તો ફેંકાઈ જાય. આ કેફ કેટલા દિવસ રહે? આજે જે સ્પેશિયાલિસ્ટો બહુ મોટા મોટા ડૉક્ટરો કહેવા હતા ઇન્ડિયાની અંદર, એક બે છે એવા ડૉક્ટર, તો અમે એના દવાખાને ગયા. તો પછી કીધું કે સાહેબ આનું કેમ? તો કે આપણે ઓલા સાહેબને બોલાવવા પડશે. પણ તમને આ સુધી આટલા સાહેબો પૂછતા હતા ને, તો એમને પોતાને ત્યાં નોકરીએ રાખેલો ડૉક્ટર આ 50 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, પણ ઓલો આજે ભણીને આવેલો છે એટલે આજની નવી ટેકનોલોજીનું જ્ઞાન એને હોય આને ના હોય, આને ત્યાં નોકરી કરે છે. પણ એમને બોલાય પછી કે સાહેબ આ જોન ફાઇલ લો, 50 વર્ષનો સાહેબ 2 વર્ષથી અત્યારે ગ્રેજ્યુએટ થયેલો છે, એને કે સાહેબ આ જોઈ લો ને કે આપણે કેવી રીતે કરશું, લો. આવું થયું. એટલે એ બધા કેફ ઉતરી જાય, કોઈ કેફ રહે એવો નથી. પણ એક કેફ રહે એવો છે, પુરુષોત્તમ નારાયણનો કેફ જેને ચડ્યો એને આઈસીયુમાં જતા રહેશે તોય કેફ રહેશે, શરીરના બધા અંગો બંધ થઈ જશે તોય કેફ રહેશે, એને આખા હાથ પગ નહીં હલતા હોય તોય કેફ રહેશે, જમાતું નહીં હોય તોય કેફ રહેશે, એની આંખોમાં એની મુખાકૃતિ પર પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો કેફ. આવા તો આપણે કેટલાય જોયા છે કે જેના શરીર નહોતા ચાલતા, હાથ પગ નહોતા ચાલતા, જેને કેન્સરની બીમારી થઈ ગઈ હોય, પણ આ હૃદયનો કેફ એટલે કેવો કેફ, કેવી બીમારી. એમના 2 મહિનામાં તો મૃત્યુ સામું દેખાય છે, તો એ કેફ કેવો જબરો હોય. એવા તો આપણે કેટલા જોયા છે, કેટલા ભક્તો થયા. એટલે પુરુષોત્તમનો કેફ જગાડવાનો, બાકીના બધા કેફ ઉતરી જવાના છે, એકે રહેવાનો નથી. એટલે બીજો ચડાવવો જ નહીં, જે રહેવાનો જ નથી એને ચડાવવો શા માટે? આપણે એવો ચડાવવો કે જે કોઈ દી ઉતરે જ નહીં. તેમ ભક્ત ભગવાન ના થઈને રહે વિષયમાં બેહાલ. ભગવાનનો ભગત થઈને વિષયોમાં લપટાયેલો રહે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ભગવાન સંબંધી છોડીને જગત સંબંધી વિષયોને ભોગવવામાં જેનું મન ભમતું રહે અને વિષયો માટે હાવ ભિખારી થઈને ફરતો રહે, તે તો પામર નર જાનો પૂરા હરિભક્તિની દરી છે ઢાલ રે સંત, સિદ્ધને રહી એ કંગાલ. એને તો ખાલી ભક્તિની ઢાલ બનાવી દીધી છે. ભોગવવા છે શું? વિષય, પણ ભક્તિની ઢાલ બનાવી દીધી છે. ભગવાનના નામે, ભક્તિના નામે વિષયોને ભોગવવા છે, એવા જે છે એ તો પામર નર જાનો પૂરા. સ્વામી કે તો પામર નર છે. આપણે ઘણી વખત તપ, ધારણા પારના, ચાંદ્રાયન આવું બધું કરીએ ને ચાતુર્માસમાં, તો ઘણા સલાહકાર મળે. અરે આવા મહારાજ મળ્યા,
લાડવા ખાઈને લેયર કરો, હું કરવા તપ કરીને મરી જવાનું. કેટલી હારી સમજણ, કેવો કેપ કહેવાય બોલો. લાડવા ખાઈને લેયર કરો કે રોજ મેસુબના બટકા જમો, શું કરવા સ્વામિનારાયણ મળ્યા, ભગવાન ના મળ્યા હોય તો આ બધું કરવાનું, એ મળી ગયા પછી કશું કરવાનું નહીં, સાધન માત્રનો અંત. આવા મહિમા વાળા આટલો બધો કેફ વર્તે બોલો. સાચો હોય તો વાંધો નહીં, સાચો હોય તો વાંધો નહીં, પણ લાડવાની ભૂખે કરીને જો ખાલી કેફ વર્તા તો હોય ને તો એ કેફ લાડવાનો છે, મહારાજનો નોય. એ કેફ મેસુબનો છે, મહારાજનો નોય. એ કેફ પથારીમાં હુઈ જવાનો છે, મહારાજનો નહીં. શ્રીજી મહારાજ જ કહે છે જેને ભગવાન મળ્યા તો મહારાજે, મહારાજ કહે છે તપે કરીને રાજી કરવા, ચાતુર્માસ છે, કરો તપ, જેટલું થાય એટલું કરો. પણ એમ ઘણાને એવો ઊંધો કેફ હોય, ક્રિયા હોય ને એઠું ચોખ્ખું આ તે પવિત્ર અપવિત્ર સોળે બોળે, અરે આવા મહારાજ મળ્યા, આ બધું તો હવે બહુ નીચલા લેવલનું કહેવાય. ઊંચામાં ઊંચું પકડો કારણ, એવી મૂર્તિને પકડો, આ તો બધું કાર્ય છે. લો આવું થાય છે. એ પણ કેફ આળસ અને પ્રમાદનો છે. ભગવાનને રાજી કરો ને દેવ જેવો થાય ત્યારે દેવ સેવાનો અંગીકાર કરે. હવે દેવ જેવો થયો નથી તો દેવ સેવાનો અંગીકાર કેમ કરશે? પવિત્રતા રાખે તો ભગવાન સેવાને અંગીકાર કરે. એટલે આ બધા ઊંધા કેફ કહેવાય. એને પામર ભક્ત કહેવાય, જે ભગવાન અને ભગવાનની ભક્તિના નામે એના ઓથે કરીને વિષયો ભોગવવા, આળસ અને પ્રમાદને વધારવા, ભગવાનની જે રુચિ છે એનાથી વિપરીત કરવું, એ મહારાજને ગમતું નથી. એ તો પામર છે. તન મન આસ તજી તુચ્છ જાની કાઢો સમજીએ સાલ, તન મન આસ તજી તુચ્છ જાની કાઢો સમજીએ શાલ. તન મન એની આશા તુચ્છ કરી દે એ જ શાલ એટલે કે દોષને કાઢી શકે છે. બીજો કોઈ દોષને કાઢી શકતો નથી. જેને શરીરની આશા છૂટી ગઈ હોય, જેને ફક્ત પોતાના આત્માની ચિંતા રહી હોય, એ જ પોતાના દોષોને કાઢી શકે. જેને પોતાના આત્માની ચિંતા થતી નથી એ શરીરના દોષોને હંગરીને રાખે છે અને દોષ કાઢ્યા નિસરે છે. શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું કેદી દાખલો કર્યો, પ્રથમનો 20મો. કેટલો સરસ પ્રશ્ન પ્રેમથી પૂછ્યો છે મહારાજ, કે કેદી દાખલો કર્યો ના થયું, બોલો ને કયું ના થયું મને કહો. આપણી પાસે હિસાબ માગે, તમે કર્યું કેટલું અને હું ફરિયાદ લઈને આવી ગયા છો કે મારા ગાઢ સંકલ્પ ટળતા નથી. મહારાજ કે હું બોલું છું કે આ સત્સંગનો તો એવો પ્રતાપ છે કે આ સત્સંગમાં જે વાર્તા થાય છે ને, ધારે અને પોતાના જીવનમાં ધારે વિચાર્યા કરે તો એને સત્સંગ થયા 10-15 વર્ષ થયા હોય તો એ નિરુત્થાન થઈ જાય, સંકલ્પ રહિત થઈ જાય. આવા તો શ્રીજી મહારાજના વચન છે, એ કોઈ દી મિથ્યા કેવી રીતે થાય? પણ મહારાજ અમે તો કરીને મરી ગયા. સોમલા ખાચર પ્રથમના 44માં કે મહારાજ પ્રસંગ તો બહુ જ કરીએ છે પણ તોય એવું હેત નથી થતું, એનું શું કારણ? શ્રીજી મહારાજ કે અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો. આજે જો શ્રીજી મહારાજને કહેવાનું હોત ને તો મહારાજ કે 10% અમારો કરો છો અને 90% જગતનો કરો છો, અને પછી પાછું થવું છે કેવું? ગાઢ સંકલ્પ રહિત, ભગવાનની મૂર્તિમય, ઇન્દ્રિયો અંતકરણ શાંત, કરીને મરી ગયા. ભાઈ કર્યું છે જ શું? કરીને મરી ક્યાં ગયા? હજુ તો જીવો છો, ખાઈ પીને લેર કરો છો. એ તો જ્યારે પ્રાર્થના કરવાની થાય ને, થોડી વાત સાંભળે ત્યારે એમ થઈ જાય કે ના ના, મહારાજમાં હેત હજુ ઓછું છે. અરે મહારાજ, અમે તો કેટલું કર્યું પણ કાંઈ થતું જ નથી. પણ હું કર્યું જ છે હજુ. જેટલું સ્ત્રી માટે થયું, જેટલું છોકરા માટે થયું, જેટલું ધંધા માટે થયું, જેટલું નોકરી માટે થયું, એટલો સમય ભગવાન માટે કાઢ્યો નથી કાઢ્યો. તો આપણે કરીને મરી શું ગયા? કરીને નથી મરી ગયા, સંસારનું કૂટીને મરી ગયા છે. ભગવાનનું કરીને કાંઈ મર્યા નથી, એનું કૂટનું કરીને મરી ગયા છે. આ તો આપણે ભગવાનને, તો ભગવાને વચનામૃતની અંદર કીધું કે એમ કે મહારાજ તમને અમે, તમે અમારા દોષ ટાળતા નથી, આ કરતા નથી. પણ મહારાજ કે તે કર્યું છે કે દાખલો તો કર,
જાનભાઈ જેવો દાખલો કર્યો, ચોટલો બાંધીને બેઠા છો કોઈ દી, કે હાલો જાનભાઈ આમ ચોટલો બાંધ્યો ને બે ઘંટલાના પડ અહીં મૂકતા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા, કેમ ચોટલો ખીટે બાંધે? તો કે એટલા માટે કે કદાચ ઝોકું આવે ને તો વાળ ખેંચાય, અને વાળ ખેંચાય ને આ સૌથી અઘરી વસ્તુ છે, એટલે જ ભગવાને આ સંતોને વાળ રાખ્યા ને કોઈ ખેંચે નહીં વાળ, કારણ કે વાળ ખેંચે એટલે બહુ અઘરું. કોઈ નથી કહેતા ભાઈ મારા બહુ વાળ ના ખેંચીશ, માથું કંઈ મહારાજે સંતોને પહેલાંથી મૂંડો જ રાખ્યો, આપણું કોઈ ખેંચે જ નહીં કંઈ. કહો એ વાળ બાંધીને ઉપર બેહે કેમ? તો કે ઝોકું આવે તો ખેંચાય, ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. બે ઘંટલાના પડ અહીં મૂકી દીધા હોય પેલા હાથથી ફેરવવાના, એટલે કોઈ રીતે હલાય જ નહીં આસનમાંથી, અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. એ જાનભાઈ કે ભગવાનને ગરજ હોય તો અહીંયા આવે, ત્યારે ભગવાન ગરજ કરીને એને ઘેર ગયા છાપરી ગામ સુધી. બોલો, આપણે તો સોફામાં પડ્યા પડ્યા કહીએ, એને ગરજ હોય તો જાનભાઈમાંથી એટલું જ શીખી ગયા હોય ખાલી. એક ભાઈ એને સંન્યાસી હતા, પછી એને આવા કપડાં કાઢી નાખ્યા, પછી એને મંદિર બનાવેલું એક એની પ્રેરણાથી, જે તે સમયે જ્યારે હશે ત્યારે. પછી એ મંદિરની અંદર આમ આપણે જવાનું થયું, હું પાર્ષદ હતો. એ ભાઈ તો હવે લેંગા જબ્બામાં આવી ગયા હતા, કોકનું પોટલું ઉપાડીને આવેલા, કોક બીજા સંન્યાસીનું. પછી મને કે મને ઓળખો છો? મેં કીધું નથી ઓળખતો. તો કે આ પેલું નીચે લખેલું નામ વંચાય છે, એટલે જ્યારે મંદિર બંધાવ્યું હશે ને એમને ત્યારે એમનું નામ લખાનું હશે નીચે. મને કે ઓલું નામ વંચાય છે? મેં કીધું આ એ આપણું છે. કે મેં કીધું પણ નામના પ્રમાણે કપડાં કેમ જુદા છે? નામ તમારું જ છે એ બરાબર, પણ કપડાં? તો કે કપડાં બદલવાથી કંઈ થોડો આત્મા બદલાઈ જાય છે? હવે એને તો પાછો પેલો પહેલાંનો કેપ ચડી ગયો આખો. અરે મને તો નાનો છોકરો જ હતો એ ટાઈમે તો સત્સંગમાં, એટલે આમે એની આગળ તો નાનો છોકરો જ કહેવાવ. આપણે તો કંઈ થોડું મંદિર બાંધેલું આવડું મોટું, આ તો મંદિર બાંધેલું પ્રેરકમાં નામ લખેલું. મને કે કપડાં કાઢ નાખે આત્મા થોડો બદલાઈ જાય છે? કોના પાર્ષદ છો? કે મને ખખડાયો. મેં કીધું ભાઈ આ મારા ગુરુજી. હા બરાબર છે, વચનાવદનું જ્ઞાન ખરું? કે થોડું ઘણું ખરું. સારું, પ્રથમના 20માં શું આવે છે? કે મધ્યના 25માં શું આવે છે? મને 5-10 વચનાવત પૂછ્યા. મેં જવાબ આપ્યા તો કે આ વચનામાં તો વાંચતા લાગો છો, કે બરાબર છે, પણ આમ ઓળખાણ રાખવાની, અને જો મેં ભલે કપડાં કાઢી નાખ્યા કે, પણ સ્વામી એને 7 વખત ગરજ હોય ને તો લેવા આવે. કે ક્યાંથી શીખી ગયા? જાનભાઈમાંથી. પણ જાનભાઈમાંથી બીજું કંઈ આગળ પાછળનું લેવાનું કે નહીં લેવાનું? ઘણા સુરા ખાચરમાંથી હું શીખી જાય, ખાવાનું ફૂલ એટલે આપણે કેવા સુરા ખાચર. આપણે પૂછે કોણ? લોયાના સુરા ખાચર નથી ઓળખતા? આપણી ઓળખાણ એ છે એમ. હા કેમ? કારણ કે થાળી ભરીને ખાઉં છું, ચોકી ભરીને મોહનથાળ ઉલાડી જઉં, એટલે હું સુરા ખાચર. પણ સુરા ખાચરનું આગળ પાછળનું કાંઈ નહીં જોવાનું. 27 વર્ષથી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું સાધુ થવા, મહારાજે કીધું તત્કાળ લોયાની અંદર પાદરમાંથી નીકળી ગયા સાધુ થવા, આ કાંઈ નહીં. અંદરથી ગ્રહણ શું કરવાનું? તો કે ગૌલા પરથી ચોખલા અને ચોખલા પરથી ગૌલા, આ આપણે ગ્રહણ કરવાનું. એટલે જીવને કેવું છે, જે એને મળતું આવે ને એના સ્વભાવ પ્રમાણે એટલું એક્સેપ્ટ કરી લે અને બાકીનું બધું ત્યાગ કરે છે, એવું નથી. એટલે કે છે જેને દોષ ટાળવા હોય એને તો તન અને મન બેયની આશાને ટાળવી પડે, અને એ ટાળે તો જ એના દોષ ટળે, નહીં તો દોષ ના ટળે. તન મન આસ તજી તુચ્છ જાની કાઢો સમજીએ સાલ, નિષ્કુળાનંદ હે ભક્ત હરિના બીજા બજારે બકાલ રે સંતો સેદને રહીએ કંગાલ. નિષ્કુળાનંદ સ્વામી સીધો જ કુહાડો મારે ને એવો જબરો. સ્વામી કે ભગવાનના ભગત એ જ સાચા છે જે પોતાના તન મનની આશા છોડીને પોતાના દોષને ટાળવા મહેનત કરે છે. બાકીના ભગવાનના ભગત કહેવાય છે, પણ બજારી બકાલ. બજારી બકાલમાં સમજો છો ભગત? તેજેન્દ્ર ભગત બજારી બકાલમાં સમજો છો? બજારી બકાલ એટલે સકામ ભક્તો. અને હા પેલા બકાલી હોય ને, પેલા બકાલી એટલે શાકભાજી વેચવાવાળા, આમ નહીં પેલા આપણે દેશની અંદર ચાદર પાથરીને બેઠા હોય એ બજારી બકાલો કહેવાય બધાય. એમ
નિષ્કુળાનંદ સ્વામી કે જેને પોતાના દોષ ટાળવાની ઈચ્છા નથી અને ભગવાનની ભક્તિના નામે વિષયોમાં લુપ્ત રહે એવો જે છે ને એ બધા બજારી બકાલો છે. સત્સંગમાં જે હોય એ બધાય માટે કહી દીધું, હું એવો હોઉં તો હું બજારી બકાલ અને તમારામાં કોઈ એવો હોય તો એ બજારી બકાલ. આપણે ભલે આપણી જાતને માનીએ કે હું બહુ મોટો ભગત, પણ નિષ્કુળાનંદ સ્વામીનો કેમેરો આપણી પર પડે ને તો નિષ્કુળાનંદ સ્વામી લગભગ આપણને બજારી બકાલ કરી દે ખરા. સ્વામી આમ લિસ્ટ લખે, ભગવાનના ભક્તોનું લિસ્ટ, ભગવાનના પાકા સાધુનું લિસ્ટ અને બજારી બકાલોનું લિસ્ટ. તો સ્વામીના બજારી બકાલોના લિસ્ટની અંદર છે ને કોમ્પ્યુટરનો ડેટા વધારે મોટો કરવો પડે, કારણ કે સ્વામીનું એટલું બધું એક્યુરેટ મશીન છે કે કોઈ જગ્યાએથી નીકળાય જ નહીં આપણાથી. આમથી નીકળવા જાય તોય પગ ભરાય ને આમથી નીકળવા જાય તોય પગ ભરાય, એટલું બધું સ્વામીએ ઝીણવટ ભર્યું સંશોધન કર્યું છે કેવળ ને કેવળ આપણા આત્માના સંશોધન માટે. બહુ મોટી નિષ્કુળાનંદ સ્વામીની દયા છે કે આ કાવ્ય એમને લખ્યું છે ને એ કેટલા ભક્તોની આંખો ખોલી નાખે. મેં એમને કીધું હતું એક હરિભગત ગયા શનિવારના આગલા શનિવારની કથા સાંભળી હશે કે અહીં સંતોને ઘણા હરિભક્તો આવે તો સંતોની સાદડીએ પણ દંડવટ કરી જાય સાધુ ના હોય તો, એ વાત એમણે સાંભળી. 35 એ લગભગ 50-55 વર્ષના હશે. એમને આજ દિવસ સુધી ક્યારેય પણ જીવનમાં કોઈ સાધુને દંડવટ કર્યા નહોતા, ક્યારેય નહીં. રેગ્યુલર એમના ઘરથી એક નજીક મંદિર આપણા સંપ્રદાયનું, ત્યાં રેગ્યુલર રાજભોગની આરતી કરવા જવાનું જ, શણગાર આરતી કરવા જવાનું જ. વર્ષો સુધી ત્યાં રહ્યા ત્યાં સુધી નિત્ય મંદિરમાં શણગાર અને નિત્ય રાજભોગની આરતી કરવા જવાનું, આટલા પાક્કા નિયમવાળા. આરતી રોજ કરવાની હવાર આંચ, પૂજા કરવાની. પરંતુ અમુક વસ્તુઓનું જ્ઞાન જ નહોતું, મહારાજના સ્વરૂપ કેવું મોટું છે કેવા છે આ બધું જ્ઞાન નહોતું. એ આવ્યા બીજા રવિવારે કે એ શનિવારના બીજા રવિવારે સવારમાં આવીને સૌથી પહેલાં અહીં બધે આવ્યા, પછી ઉપર આવીને ગુરુજી બેસે એ સ્થાનમાં દંડવટ કર્યા, પછી સંતોને દંડવટ કર્યા. મન કે મારી જિંદગીમાં કોઈ સાધુને દંડવટ કરતો હોય છે એવો મારો આ પહેલો દિવસ છે. અને સ્વામી જ્યાં સુધી ઇન્ડિયા હતા ને ત્યાં સુધી ખાબોચિયામાં હતા, પણ એવું લાગતું હતું કે મહાસમુદ્રમાં છીએ. સત્સંગની આપણને બધી ખબર છે ને સત્સંગમાં આપણે બરાબર બરાબર છીએ આવું હતું, પણ અહીં કથા વાર્તા સાંભળીએ છીએ ને ત્યારે ખબર પડી કે બજારી બકાલ છીએ. હજુ તો બજારી બકાલ છીએ, પાકા ભગત થવાનું તો બાકી છે. 35 વર્ષ બાપ દાદાનો સત્સંગ, 35 વર્ષથી તો સમજણ આવી ગઈ છે, તે દિવસથી તો મંદિરમાં રાજભોગ ને શણગાર આરતીના દર્શન કરવા જાય એને પણ કથા વાર્તાથી ખબર પડે છે કે હજુ મારો આત્મા બજારી બકાલ છે. બોલો, મુમુક્ષુ હતા એટલે જાગી ગયો આત્મા, મુમુક્ષુ ના હોય તો ના ખબર પડે. પણ નિષ્કુળાનંદ સ્વામી આપણને સર્વને મહારાજને વાલા બનાવવા માટે આવી બધી વાતો લખે છે. સ્વામી આગળ ધીરજ આખ્યાનની અંદર નલ અને દમયંતી એની કથા ઉપરથી ધીરજ કેવી હોય એ આખ્યાનને આગળ સંભળાવશે. અહીં આગળ પદ 10 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.